બાળકો, આપણું ધોરણ ચારમાં આપણું હિન્દી, તો હિન્દીમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 10 આવ્યા છે. જુઓ, પેજ નંબર 10 ઉપર આપણને ચિત્રો આપેલા છે. ચિત્રોનું નામ કૌંસમાં ઉપર આપેલું છે, બરાબર? તો કૌંસમાંથી જોવાનું છે અને ચિત્ર ઓળખીને એનું સાચું નામ આપણે બોક્સમાં લખવાનું છે. પહેલી લાઇનમાં 5 ચિત્રો આપેલા છે, દરજી, આમ, લૌકી, ખરગોશ અને રેલ. ફરી એની નીચે છે પેજ નંબર આપણું 10, પણ નંબર આપણું ચિત્રોનો નંબર છે 12. તો એની નીચે આપ્યું છે, જુઓ, 5 ચિત્રો આપેલા છે, ચમ્મચ, મૂલી, ઊન, જહાજ અને અનાર. એ પ્રમાણે ચિત્રોનું નામ લખવાનું છે, બરાબર? ફરી એની નીચે છે, જુઓ, ગાજર, હલ, ટમાટર, સોરી, ટમાટરનો સેબ છે, સેબ, ઓખલી અને ઉલ્લુ. આ 5 ચિત્રોનું નામ કૌંસમાં આપેલું છે. તો કૌંસમાંથી જોઈને આપણે ખાનામાં નીચે લખવાનું છે. ફરી એની નીચે છે, વર્ણો કો દેખ કર સહી રૂપ સે લિખે. તો આપણને વર્ણ આપેલા છે, એ વર્ણને નીચે ખાલી જગ્યામાં લખવાનું છે. જોઈને એનું જ અનુલેખન આપણે નીચે કરવાનું છે. જુઓ, કસે કમલ, ખસે ખરગોશ, એવા અલગ અલગ મૂળાક્ષર આપેલા છે. આ મૂળાક્ષરને આપણે જોઈને નીચે ખાલી જગ્યામાં લખવાના છે. ફરી એની નીચે છે કે ગુજરાતી ઓર હિન્દી વર્ણો કા અંતર સમજીએ ઓર લિખીએ. તો આપણને ગુજરાતી અને હિન્દી બંને મૂળાક્ષર આપેલા છે. મૂળાક્ષર અલગ અલગ છે, આપણે લાઇનમાં નથી આપ્યા, એ પ્રમાણે આપણે વાંચવાનું છે. કે ક, કમળનો ક, તો હિન્દીમાં શું કહેવાય? કસે કમળ. પછી ખ, ખટારાનો ખ, તો હિન્દીમાં ખસે ખરગોશ. ફરી ચ, ચકલીનો ચ, હિન્દીમાં ચસે ચમ્મચ. જ, જમરૂખનો જ, જસે જહાજ. ઈ, ઈસનો ઈ, ઈસે ઈખ, બરાબર? ઈમલી. આ પ્રમાણે આપણને સ્વર અને વ્યંજન આપેલા છે, એને જોઈને ખાલી જગ્યામાં તમારે લખવાના છે અને યાદ રાખવાનું છે, બરાબર? હવે એની નીચે છે કે કોષ્ટક સે ફલ કા નામ ચુનકર ચિત્ર કે નીચે લિખીએ. તો આ ચિત્રોનું નામ આપણને કૌંસમાં આપેલું છે. તો લાઇનમાં આપ્યું છે, જુઓ, પપીતા, અંગૂર, આમ, સેબ અને અનાર. આનું નામ નીચે બોક્સમાં આપ્યું છે. ચિત્ર 5 આપ્યા છે, એના કૌંસમાં નામ આપ્યા છે. નામ સાચો જવાબ શોધીને આપણે કૌંસમાં નીચે ખાનામાં લખવાનું છે. ફરી એની નીચે છે કે કોષ્ટક સે સબ્જી કા નામ ચુનકર ચિત્ર કે નીચે લિખીએ. તો આપણને શાકભાજીના ચિત્ર આપેલા છે, એનું નામ કૌંસમાં આપેલું છે. ઉપર જવાબ લખેલો છે એ પ્રમાણે જુઓ, બેંગન, ભીંડી, લૌકી, મૂલી અને ફૂલગોબી. આ પ્રમાણે 5 ચિત્રોનો નામ કૌંસમાંથી શોધીને લખવાનું છે. ફરી નીચે જુઓ, આપણને એની નીચે લખ્યું છે કે કોષ્ટક સે પક્ષી કા નામ ચુનકર ચિત્ર કે નીચે લિખીએ. આ પક્ષીઓના નામ આપ્યા છે, એના કૌંસમાં જવાબ આપેલા છે. તો ચિત્ર આપણને આપ્યું છે, મોર, તોતા, મુર્ગા, ઉલ્લુ અને કૌવા. આ ચિત્રોનો નામ કૌંસમાં આપ્યું છે, એ પ્રમાણે જોઈને આપણે ચોપડીમાં, એ સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે, બરાબર? ખાનાની અંદર. ફરી પેજ નંબર 12. તો પેજ નંબર 12 પર આપ્યું છે સૂચનામાં કે કોષ્ટક સે પશુ કા નામ ચુનકર ચિત્ર કે નીચે લિખે. તો આ ચિત્રોના નામ કૌંસમાં આપેલા છે, બરાબર? હવે કૌંસમાં જુઓ, ચિત્રો આપ્યા છે, બંદર, ખરગોશ, બેલ, કિલહરી અને ભાલુ. આ ચિત્રોના નામ કૌંસમાં આપ્યા છે. તો ઉપરથી કૌંસમાંથી જોઈને સાચો જવાબ આપણે ખાનામાં લખવાનો છે. ફરી એની નીચે છે, જુઓ, સૂચનામાં કે કોષ્ટક સે પેશવર કા નામ ચુનકર ચિત્ર કે નીચે લિખે. પેશવર એટલે જે કારીગર હોય ને, જે ધંધો કરતા હોય ને, એના નામ છે. તો ચિત્રો આપણને આપ્યા છે, દરજી, કિસાન, કુમ્હાર, ઠઠેરા અને સપેરા. આ પ્રમાણે સાચો જવાબ જોઈને કૌંસમાંથી નીચે લખવાનો છે. ફરી એની નીચે છે કે કોષ્ટક સે ઉચિત શબ્દ ચુનકર સહી ખાને મે લિખે. તો ફલ આપણને કૌંસની અંદર નામ આપેલા છે. અહીંયા એક કોષ્ટક આપ્યું છે, કોષ્ટકમાં આપણે લખવાનું છે ફલ. તો કૌંસમાંથી આપણે ફળના નામ શોધવાના છે અને આ બે ખાનામાં
લખવા છે. ફલી સબ્જી એટલે કે શાકભાજીના નામ, પછી પક્ષીના નામ, પ્રાણીના નામ, અને પેશવર એટલે કે જે ધંધો કરતા હોય એ વ્યક્તિના નામ. અહીંયા આપણે કૌંસમાંથી શોધીને સાચો જવાબ નીચે લખવાનો છે. ફરી એની નીચે છે કે હિન્દી નામો કે સામને કોષ્ટક સે ચુનકર ગુજરાતી નામ લખીએ. તો આપણને કૌંસની અંદર નામ આપેલા છે ગુજરાતીમાં. અહીંયા આપણને લાઇનમાં 12 નામ હિન્દીમાં આપ્યા છે કે જુઓ, અંગુર એટલે દ્રાક્ષ, બેગન એટલે રીંગણ, સેબ એટલે સફરજન, ગુલાબ એટલે ગુલાબનું ફૂલ, પપીતા એટલે પપૈયું, મટર એટલે વટાણા, ફરી ફૂલગોબી એટલે કોબી જ. ફૂલગોબી એટલે જુઓ, ફૂલકોબી એટલે કોબીજ, ફરી મછલી એટલે માછલી, અનાર એટલે દાડમ, આમ એટલે કેરી, ભાલુ એટલે રીંછ, અને તીતલી એટલે પતંગિયું. આ પ્રમાણે આપણને નામ આપ્યા છે એ નામને આપણે ગુજરાતીમાં લખવાના છે, બરાબર. ફૂલગોબી એટલે ફૂલેવર થાય, કોબીજ નહીં, બંધગોબી એટલે કોબીજ થાય, અને ફૂલગોબી એટલે ફૂલેવર. આ પ્રમાણે 12 નામ હિન્દીમાં આપ્યા છે એના નામ કૌંસમાંથી શોધવાના છે. આપણે ઉપર કૌંસમાં એનો જવાબ આપેલો છે, એ જવાબ શોધીને લાઇનમાં પૂરવાનું છે. ફરી એની નીચે છે કે કોષ્ટક સે સહી પક્ષી કા નામ ચુનકર ખાલી જગહ મેં લિખી. એટલે આપણને વાક્યો આપેલા છે, જુઓ કે ખાલી જગ્યા હરે રંગ કા હોતા હે, એટલે હરે રંગ એટલે લીલો રંગ, તો તોતા. ફરી નંબર 2 માં કાઉ કાઉ કરતા હે, તો કોણ કરે કાઉ કાઉ? કૌવા. ફરી નંબર 3 સુબહ બાંગ દેતા હે, એટલે કે મુર્ગા સુબહ બાંગ દેતા હે. ફરી 4 કે ખાલી જગ્યા આપણે પંખ ફેલા કર નાસ્તા હે, તો મોર અપને પંખ ફેલા કર નાસ્તા હે. ફરી નંબર 5 ડ્રાઉ ડ્રાઉ કરતા હે, એટલે કે મેઢક. ફરી 6 કે ઘુટુર ગુ કરતા હે, ઘુટુર ગુ એટલે કોણ કરે ઘુટુર ગુ? કબૂતર, તો ત્યાં કબૂતર લખવાનું છે. ફરી એની નીચે છે કે કોષ્ટક સે સહી પક્ષી કા નામ ચુનકર ખાલી જગહ મેં લિખીએ. તો આપણને 10 નામ આપેલા છે, જો ખેડૂત, કુંભાર, ખિસકોલી, કંસારો, બળદ, કુંડુ, કાચબો, ઉંદર, સુથાર અને ટપાલી. આ પ્રમાણે ખેડૂત એટલે કિસાન, કુંભાર એટલે કુંભાર, ખિસકોલી એટલે ગિલહરી, કંસારો એટલે જુઓ, કંસારો એટલે શું? જે વાસણ બનાવે ને, બઢઈ. ફરી બળદ એટલે બેલ. ફરી કુંડુ એટલે ગમલા, કાચબો એટલે કછુઆ, ઉંદર એટલે ચૂહા, સુથાર એટલે જુઓ, કંસારો એટલે ઠઠેરા, અને સુથાર એટલે બઢઈ. ફરી ટપાલી એટલે કે ડાકિયા. આ પ્રમાણે સાચો જવાબ ગુજરાતીમાં જે નામ આપ્યા છે એના નામ હિન્દીમાં લખવાના છે. ફરી એની નીચે આપ્યું છે, જુઓ ચિત્ર આપેલું છે સરસ મજાનું. ચિત્રની અંદર જુઓ કેરી, સફરજન, ટામેટું, સીતાફળ, દ્રાક્ષ અને કેળું. આ 5 ચિત્રો આપેલા છે, એની અંદર તમારે રંગ પૂરવાના છે અને ચિત્રોના નામ નીચે ખાલી જગ્યામાં એના નામ લખવાના છે, બરાબર. આ પ્રમાણે આપણું પેજ નંબર 10 થી 13 સુધી મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે, અને સ્વાધ્યાય પોથીમાંથી પૂરીને આપણે નોટમાં લખવાનું છે. એ આજનું આપણું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો અસ્સલામ વાલેકુમ.